फोर व्हीलर गाड़ी ना कांच तोड़ी ने गाड़ी में रहेली बेग नी उठांतरी करनारी तमिलनाडु नी त्रीची गेंग ने पकड़वामां सूरत क्राइम ब्रांच ने मोटी सफलता मिली छे। सूरत क्राइम ब्रांच द्वारा गेंग नी धरपकड़ करता सूरत आणंद अने राजकोट सहित कुल चार गुना नो भेद उकेलायो छे। पोलीस द्वारा कुल 10 जेटला आरोपीओ नी धरपकड़ करवामां आवी छे अने आ तमाम आरोपी तमिलनाडुना होवानुं पण कहेवामां आव्युं छे। 7 एप्रिल 2023 ना रोज अडाजण पोलीस स्टेशनमां केतन दोषी द्वारा एक फरियाद नोंधवामां आवी हती, जेमां फरियादमां तेमणे जणाव्यु के तेओ पोताना घरेथी 4.80 लाख रूपया रोकड़ा कॉफी कलरनी बेगमां मूकी पोतानी कारमां अडाजण आनंद महल रोड परथी पसार थता हता, त्यारे कजाण्या हिसाबे कारनी आगळ आवी तेमणे रोड उपर पैसा पड्या छे तेवुं जणावी तेमनी नजर चूकवी कारमां पैसा भरेली बेगनी चोरी करीने आ इसम भागी गयो हतो। એટલે કે રસ્તા ઉપર પડેલ 10-10 ની નોટ લેવામાં ફરિયાદીએ રૂપિયા 4.80 લાખ રૂપિયા ગુમાવ્યા। આ સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે અને સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમીના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। જહાંગીરપુરા ડભોલી બ્રિજ નીચેથી 10 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે આરોપીઓમાં સજીવન સેરવે, નમ સિયાવન સેરવે, થામરાય સેલવન સેરવે, ધનગોપાલ સેરવે, સરન સેરવે, મની મુદલિયાર, વાસુદેવ મુદલિયાર, મદન સેરવે, અપ્પયન સેરવે અને ડેવિડ પિલયનનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 2,59,700 રોકડા, લોખંડના 97 નંગ નાના છરા, આ ઉપરાંત 5 મોબાઈલ ફોન, દોરી રબર બેન્ડ હેરપિન વડે બનાવેલ ચોકલેટના રેપરની એક ગિલોલ પોલીસ દ્વારા પણ કબજે કરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે ધનગોપાલ નામના આરોપી સામે અગાઉ કોલકાતા N20 PGS પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। આ ઉપરાંત થામરાય સેલવન નામના આરોપી સામે તિરુચિરાપલ્લીના અલગ અલગ 5 પોલીસ સ્ટેશનમાં લૂંટ, બકરા ચોરી, વાહન ચોરી, NDPS સહિતના ગુનાઓ નોંધાયા છે। આ ઉપરાંત આરોપી શરણ સામે લાયુત પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો અને પુથુકાટુર પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સનો ગુનો નોંધાયો છે। સુરત શહેરમાં અને જુદા જુદા ગુજરાતના શહેરોમાં પણ અને બીજા શહેરોમાં પણ એક જુદા પ્રકારના ગુના વારંવાર ધ્યાને આવતા હતા, જેમાં ફોર વ્હીલ ગાડીના કાચ તોડીને આમાંથી કિંમતી ચીજ વસ્તુ બેગની ચોરી અથવા ડ્રાઈવરને જે ગાડીમાં બેઠા હોય એને કહેવાનું કે તમારા પૈસા પડી ગયા છે, પૈસા લેવા માટે જાય તો ગાડીમાંથી વસ્તુ સેરવી લે, તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે આમ બતાવીને મેલું નાખીને, એટલે કોઈ પણ નાગરિકના ફરિયાદીના ધ્યાન બીજી બાજુ આકર્ષિત કરી ધ્યાન દોરી અને ચોરી કરવાની સિફતપૂર્વક ચોરી કરવાની આ મોડસ ઓપરેન્ડાઈ પોલીસના ધ્યાને આવી હતી। ગઈ તારીખ 7 એપ્રિલના રોજ એક અડાજણના ભાઈ છે કેતનભાઈ કાંતિલાલ દોશી, આ અડાજણ વિસ્તારમાં પોતાની કારમાં જતા હતા। ફોન ઉપર એને કોઈ રિંગ વાગી, બાજુમાં ગાડી રોકીને વાત કરતા હતા ત્યારે એક માણસે એને બહાર ખટખટાઈને વાત કરી કે તમારા પૈસા બહાર પડ્યા છે, આ કેતનભાઈ આ પૈસા જોવા માટે કે ઉપાડવા માટે નીચે ઉતર્યા, એટલી વારમાં ડ્રાઈવરની બાજુવાળી ફ્રન્ટ સીટ ઉપર પડેલી એની બેગ જેમાં 4,80,000 રૂપિયા હતા આ લોકો ઉપાડીને લઈ ગયા ગુનેગારો। આ અવારનવાર આ પ્રકારના બનાવો ધ્યાને આવતા ક્રાઇમ બ્રાન્ચ એડિશનલ CP, DCP, ACP તમામ અધિકારીઓએ બહુ વ્યવસ્થિત રીતે તપાસ કરાવી, પોલીસના લોકોએ ખૂબ ખંતથી કામગીરી કરી, ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગને પકડવામાં સફળતા મળેલ છે। આ મોટી સફળતા એટલા માટે છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી જેને ત્રિચી પણ કહેવામાં આવે છે, ત્રિચીના આ આરોપીઓ છે એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એના ગામ અને ગામની આજુબાજુના લગભગ 30 જણા આ પ્રકારના ગુના આચરવામાં એક્સપર્ટ છે, નિષ્ણાત છે અને આ લોકો તમિલનાડુમાં અને જુદા જુદા રાજ્યોમાં જતા હોય છે। પોલીસથી બચવા માટે આ લોકો હોટલ કે ધર્મશાળામાં કોઈ જગ્યાએ રોકાતા નથી, બ્રિજની નીચે કે ખૂણા ખાંચડામાં ગમે ત્યારે બહાર રહે છે, નાહવા માટે નદીમાં પડીને નાહી લે,
કોઈ પણ જગ્યાએ ગુના આચરવા માટે જાય તો આમાંથી મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી લે અને ફોનને વાપરે જ નહીં. સંપૂર્ણ તકેદારી રાખતા ગેંગને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળેલ છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.